આપણે જાણ્યું કે ભૌતિક વિજ્ઞાનમાં નિયમો સિદ્ધાંતો રચાય અને જરૂર પડે તો એ સિદ્ધાંતોમાં ફેરફાર પણ થાય જેમ કે સૌ પ્રથમ ગ્રહોની ગતિ માટે કામ કર્યું ટાઈકો ગ્રાહે નામના વૈજ્ઞાનિકે એણે જે અભ્યાસ કર્યો એની ઉપરથી આપણને કેપ્લર નામના વૈજ્ઞાનિકે કેટલોક વાદ આપ્યા અને આ ટાઈકોગ્રાબ્રાહે અને કેપ્લર નામના બે વૈજ્ઞાનિકોએ જે અવલોકનો કર્યા એના પરથી નિકોલસ કોપરનિક્સ નામના વૈજ્ઞાનિકે એવું નક્કી કર્યું કે સૂર્ય સમગ્ર સૂર્યમાળાના કેન્દ્રમાં સ્થિર છે અને સૂર્યનો આ જે કેન્દ્રીય છે એમાં સૂર્યને કેન્દ્રમાં રાખી બધા જ ગ્રહો અને ઉપગ્રહો વર્તુળાકાર કક્ષાઓને બદલે લંબવૃત્તીય કક્ષાઓમાં ભ્રમણ કરે છે તે જ પ્રમાણે ન્યૂટોનિયન યંત્રશાસ્ત્ર એટલે કે જેમાં ન્યૂટનના ગતિના નિયમોનું પાલન થાય એને ન્યૂટોનિયન યંત્રશાસ્ત્ર કહેવાય એ પરમાણવિક ઘટનાઓને સમજાવી શક્યું નહીં તો એના માટે પ્રકાશનું તરંગ સ્વરૂપ ધ્યાનમાં આવ્યું અને પ્રકાશનું તરંગ સ્વરૂપ ફોટો ઇલેક્ટ્રિક ઘટના સમજાવી શક્યું નહીં અને ફોટો ઇલેક્ટ્રિક અસરને સમજાવવા માટે ક્વોન્ટમ મિકેનિક્સના સિદ્ધાંતો રજૂ થયા આગળ વધીએ તો રૂથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે સોનાના વર્ગ પર આલ્ફા કણોના પ્રકીર્ણનના પ્રયોગો કર્યા અને પરમાણુનું ન્યુક્લિયર મોડલ મેળવ્યું પરંતુ આ મોડલ નીલ બોહરે જે પરમાણુ મોડલ આપ્યું એનો પાયો બન્યો અને બીજી તરફ પોલ ડિરાક નામનો જે વૈજ્ઞાનિક હતો એણે ઓગણીસો ત્રીસમાં પ્રતિકણના ખ્યાલનો સૌ પ્રથમ સિદ્ધાંત રજૂ કર્યો અને ત્યારબાદ કાલ એન્ડરસન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનનો પ્રતિકણ એટલે કે પ્રોઝિટ્રોનની પ્રાયોગિક શોધો કરી એનો મતલબ એમ થયો વિજ્ઞાન વિદ્યાર્થી મિત્રો કે કાળક્રમે ભૌતિક વિજ્ઞાનમાં ધીમે ધીમે વિકાસ થતો ગયો નવા સિદ્ધાંતો રચાતા ગયા જૂના સિદ્ધાંતોમાં ફેરફાર કરવામાં આવ્યા અને આમ ભૌતિક વિજ્ઞાનનો વિકાસ થયો